अक्षय कुमार अलिशा काया एक्टर है त्यांनी फैशन सेंस बदल विजन कौन सबसे ज्यादा फ्लर्ट करता है तीनों ने अरे आपके साथ नहीं कहीं और किसी और आपका सबसे पहला और अभी का क्रश कोई पर को स्टार नी पिचिंग करी है अरे घनी पुष्कर गुजराती આપણે એમ બધું ગુજરાતી એકદમ જલસો ડાઉનલોડ નમસ્કાર ગુડ ઇવનિંગ કેમ છો ભાઈ આજે મારા ચહેરા ઉપર આ રોનક તમને સહેજે સમજાતી હશે એનું કારણ છે કે આમ તો આ આખે આખો સંવાદ જે આજે થવા જઈ રહ્યો છે એની રાહ લગભગ છેલ્લા 2 વર્ષથી છે 2 વર્ષમાં આપણી જિંદગી એટલી બધી કરવટ લઈ ચૂકી છે એટલી બધી ઉથલપાથલ થઈ ચૂકી છે બાકી મને એ દિવસ યાદ છે જ્યારે મલ્હાર સાથે આ જ સોફા પર બેસીને અમે આ વર્ષે ઘણું મળીશું એવા વાયદા સાથે છૂટા પડ્યા હતા અને પછીથી મળવાનું થયું COVID-19 નામના ભાઈને અને એમણે જે રીતે જિંદગીની વાટ લગાડી છે એ કળ વળતા આજે લગભગ 1.5-2 વર્ષનો સમય વીતી ગયો છે ખેર જે થાય છે એ સારા માટે એમ સમજીને આગળ વધવું જ રહ્યું અને આજે 2021ના આ સરસ મજાના ચોમાસે આજની એક સરસ મજાની વરસાદી સાંજે ફરીથી એક વખત આપ સૌને મળી રહ્યા છીએ આ મુલાકાતનો અત્યંત આનંદ છે ઝરમર વરસાદ છેકથી છેક છે ભાદરવો ભરપૂર છે અને પાછોતરા વરસાદની જેમ આ એક સરસ મજાની સ્ટાકાસ સાથે કલાકારો સાથે એક પાછોતરો સંવાદ કરવા જઈ રહ્યા છે આપ સૌનું ખૂબ 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 ભરપૂર ચોમાસા જેવું જ ભીનું ભીનું અને ભીંજાયેલું સ્વાગત છે હું છું નૈષદ અને આ છે જલસો અને તમે છો અમારી સાથે શુદ્ધ દેશી સંવાદમાં એક વખત ફરીથી મળ્યા છીએ જોરદાર તાળીઓ અને જોરદાર હુટિંગ સાથે શુદ્ધ દેશી સંવાદ હું નૈષદ આપ સૌનું ફરી એક વખત સ્વાગત અને મારી સાથે એટલા ધરખમ ટેલેન્ટેડ કલાકારો મારી સાથે દિલથી સ્વાગત કરો ધુઆધારની આખે આખી ટીમનું મારી ડાબી બાજુમાં ડિમ્પલ બિસ્કિટવાલા ડિરેક્ટર રેહાન ચૌધરી નેત્રી ત્રિવેદી જમણી બાજુ દીપ ધોળકિયા એન્ડ લીડ કાકા કાલિશા પ્રજાપતિ એન્ડ વેરી પોપ્યુલર મલ્હાર ઢાકા વોટ યુ થિંક શું લાગે છે મલ્હાર આપણે છેલ્લે છૂટા પડ્યા હતા ત્યારે મૌ મળીશું કરીને પછી એટલે એકચ્યુઅલી જ્યારે ફિલ્મનું શૂટિંગ કરતા હોઈએ ત્યારે આપણને ખબર ના હોય કે આ COVID-19 જેવી કોઈ આઈટમ આપણને પડકારશે અને લકીલી આપણે જસ્ટ અ મંથ બિફોર શૂટ પત્યું હા એટલે અમારા માટે તો એટલે એકચ્યુઅલી એવું હતું કે આ જ વર્ષ 2020માં રિલીઝ થશે નવેમ્બર ઓક્ટોબરના પીરિયડમાં ને એવું બધું પણ પછી તો સમય એવો આવ્યો કે ક્યારે રિલીઝ થશે ખબર નહીં ને જતા જતા લગભગ 1.5 વર્ષ થઈ ગયું એટલે મારા માટે એવી વાત છે કે ગોડ કેરી વોઝ ધ બિગિનિંગ ઓફ COVID-19 ત્યારે પણ ફિલ્મ હતી અને જ્યારે પતવા આવે છે ત્યારે પણ પહેલી ફિલ્મ છે લકી યુ અને મજા આવી એટલે સરસ એક્સપિરિયન્સ રહ્યો
અને ફિલ્મ રિલીઝ થતી હોય એટલે એક્સાઇટમેન્ટ એન્ડ નર્વસનેસ ને કેવું જશે ને શું થશે ફેસ પાછો સેમ આવી રહ્યો છે વિચ ઇઝ નાઇસ હાઉ નાઇસ સો હાઉ વોઝ ધીસ પ્રોસેસ શું રહ્યું આખે આખું આ પ્રક્રિયા અઘરી રહી ડરામણી રહી ઓલમોસ્ટ 2 મહિને પહેલા હમ લોગો ને પ્લાન શરૂ કિયા થા કે હમ રિલીઝ કા પ્લાનિંગ કર રહે થે એન્ડ હમ લોગો કા એક નજર થા રિજનલ માર્કેટ પે રાઈટ કે તેલુગુ માર્કેટ કેસા બિહેવ કર રહા હે પંજાબી રિજનલ્સ કેસા બિહેવ કર રહે હે તો એક ફિગર થા કે સારી જગહ પે રિજનલ મૂવીઝ અચ્છે કર રહે સો હાઉ ઇઝ ઇટ શું ઈચ્છા હતી કઈ ખાસ કરી દેવું તું આ કિરદાર પસંદ કરીને બંને ને આ સવાલ પૂછું છું 1 બાય 1 નેત્રી થોડું લાઉડલી બેઝિકલી જ્યારે આ કેરેક્ટર મળ્યું ને ત્યારે ડેફિનેટલી એક એવો ફેસ ચાલતો હતો કે જ્યારે બહુ જ સેમ પ્રકારના કેરેક્ટર્સ મળતા જ જતા રાઈટ એક પ્રકારનું બબલી કેરેક્ટર ને આ કેરેક્ટર ને એવું એક પ્રકારનું મળતું હતું જેમાં કોઈ બી અલગ વેરિએશન્સ નહોતા જ્યારે આ કેરેક્ટર આવ્યું ત્યારે મને એવું થયું કે ઓકે ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી ડિફરન્ટ અને બીંગ એન એક્ટર તમને એ એક્સપેરિમેન્ટ કરવાનો ચાન્સ આપી રહ્યો છે સો આઈ ફીલ ધેટ એ કેમ તમે ના લો રિયલ લાઈફમાં તો એવું કંઈ થવાનું નથી રાઈટ તો લેટ અસ ટ્રાય ટુ એટલે ફરિયાદ છે આ રિયલ લાઈફ બીકોઝ યુ આર નોટ ધેટ ટાઈપ હા બીકોઝ ધેટ ઇઝ નો એ સ્ક્રીન ઉપર જીવી લઈએ થોડી વાર માટે એ લાઈફ શું હોય છે એ જોઈ લઈએ એટલે આ ઓફર ખાવાની ધન્યવાદ છે એના માટે પણ એક વખત જોરદાર તાળીઓ પાડી દો તમે ફેસિનેટિંગ લાગ્યું મને તો આ કેરેક્ટર તો ખબર નહીં કેમ એની લાઈન અને લેન્થ બાબતે મારે પ્રશ્ન પૂછવો છે પણ એ પહેલા આલિશા રિફ્રેશિંગ ડેબ્યુ સમ ઓફ ધ ફર્સ્ટ વર્ક્સ ઇફ આઈ એમ એટલે નોટ ડેબ્યુ બટ વન ઓફ ધ સિંગલ વર્ક જે લોકો જોશે બીકોઝ અત્યાર સુધીની મારી જે ફિલ્મ્સ આવી છે એ વખતે આઈ વોઝ વેરી ન્યૂ મને કોઈ એક્સપિરિયન્સ નતો આઈ હેડ ટીચર ઓફ ધ યર યુ ડીડ નો આઈ ડીડ ટીચર ઓફ ધ યર એટલે અરમાન પોડિલેશ્વર ટીચર ઓફ ધ યર ઓ માય ગોડ હા અક્ષય કુમાર ચારેક ફિલ્મો કહી દીધી એમ મુજે ઇતના પતા કે હર કિરદાર કા કહાની હોતા હૈ કરેક્ટ પર મેરી ફિલ્મ મે મુજે કિસ કિરદાર કી કહાની બતાની હૈ વો મુજે ડિસાઇડ કરના હૈ તો મેરા આરવ કા કહાની થા રાઈટ ઓર આરવ કી કહાની મે યે લોગ ક્યા ક્યા રોલ પ્લે કર રહે હૈ રાઈટ રાઈટ અભી અગર મે આરવ સે છોડ કે ગીત કી કહાની પે ચલા જાતા તો ગીત કા બેકગ્રાઉન્ડ ગીત તો ભઈ તમારા મને પ્રશ્ન પૂછવો પડે હા ઓ પછી પછી નહીં આવે કે તો
તો હું સીધો એને એડ કરી કે આપ ઇન કેમ કરી તો ફિર યે હોતા કે રાઇટર ભટક ગયા હા ફિર યે હોતા કરે યાર દેખો યે રાઇટર ભટક ગયા મેન કિરદાર પર કહીં યે જીતને ભી ફીડબેક મિલે હે મેને ભી થોડે બહોત જો પડે હે ફેસબુક પે આપકી સ્ટોરી લાઇન કો લેકે કહીં એસા લગતા હે આપકો એઝ અ રાઇટર કે ઇટ કુડ હેવ બીન બેટર ઇટ કુડ હેવ બીન મોર દેખો જીતના મેરા નોલેજ થા એક્સપિરિયન્સ થા ઓફ કોર્સ વો મેને સારા લિખ દિયા બટ એક વાત બિલકુલ સહી હે આપણે બધાએ જોરદાર તાળીઓ રેહાન માટે એટલા માટે કરવી પડે કારણ કે સાવ નવું બધું લઈને આવ્યા છે આ ફિલ્મમાં અને એ એનો બહુ મોટો પ્લસ પોઈન્ટ છે સો ગ્રેટ રાઉન્ડ ઓફ અપ્લોડ્સ ફોર નોટ ઓન્લી ટેકનિકલી પણ ફિલ્મમાં પણ સ્ક્રિપ્ટ કદાચ તમને ગમે ન ગમે જુદો મત મતાંતર હોઈ શકે પણ આ આખે આખી કહાણી તમને ડેફિનેટલી ગુજરાતી સિનેમામાં બહુ જ નવતર લાગશે ઘણી નવી લાગશે ઘણી રિફ્રેશિંગ લાગશે મિત્રોની કહાણી પણ છે પણ જરા જુદી રીતે છે આ સારું થયું મિત્રતાના જરા જુદા ઝોનમાં તમે ઇન્ટરવલે અમને લઈ આવ્યા નહીતર અમને એમ હતું કે પાછું બે જોક મારશે હમણાં મને એમ થયું કે તેલનો ડબ્બો આવશે ને પણ ડેલિબરેટલી એક ફ્રેમમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન અને સફળ પ્રયત્ન લાગે છે આના પહેલા તો આપણે આ વિશે ઘણી ચર્ચા કરી આ સોફા પર પણ હાઉ ડુ યુ ફીલ It's really something, અને સરપ્રાઇઝિંગલી જેના માટે તું ખૂબ જાણીતો છે તારી પેલી એક સ્પેશિયલ ડાયલેક્ટ ને સ્પેશિયલ એક્સેન્ટ ને ગુજરાતી અને એ બધું અહીંયા તારા બહુ જ ઓછા ડાયલોગ્સ એટલે આખી ફિલ્મમાં જે મેં નોટિસ કર્યું છે કે મલ્હાર આવું તો રિવીલ ના કરવું જોઈએ પણ હવે બીજા ત્રીજા દિવસે બેઠા ત્રીજે દિવસે બેઠા હોઈએ ત્યારે હવે હવે તો કુલ્લે ફિલ્મનું કુલ આયુષ્ય અઠવાડિયાનું થઈ ગયું છે ત્યારે પણ તોય એટલે તમે જો આ વિકીડાના પેલા ટોન માટે જો જવાના હોત તો એક વાર વિચારી લેજો કારણ કે આમાં તો મલ્હારે બહુ ઓછા શબ્દોમાં એક્ટિંગ કરી છે ને આઈ રિયલી વોન્ટ ટુ કોંગ્રેચ્યુલેટ ફોર ધેટ ઘણા ઓછા ડાયલોગ્સ કેટલીક ફ્રેમમાં તે માત્ર આવે છે જાય છે કશું બોલતો નથી વાત કરે છે ઘણું જ ઓછું એટલે બિલકુલ વોબલ વોકલ નથી આ કેરેક્ટર એટલે આ જ્યારે ફિલ્મ ઓફર થઈ ને ત્યારે મને એવું થયું કે આ સાયલેન્સમાં બહુ પરફોર્મ કરવાનું એટલે મેં છે ને જ્યારે એ સમયની પ્રોસેસમાં એવું કર્યું હતું કે મેં થોડા પર્શિયન ને રશિયન મ્યુઝિકનું સર્ચ કર્યું કે જેમાં આવા બધા થ્રિલરના ઝોન હોય કે જેમાં એક્સપ્રેશન જ્યારે આપવા હોય ત્યારે ત્યારે હું જ્યારે શૂટ પણ કરતો હતો ત્યારે પણ હું અમુક એક મ્યુઝિક મારું લઈને જતો હતો ત્યારે હું સવારમાં સાંભળતો હોઉં વાતે પ્લસ બોક્સિંગની અંદર મારે એન્ટ્રી મારવી તો મેં એ લર્નિંગ પ્રોસેસમાં ઘૂસ્યો એ ડાયલોગની પેટર્નમાં ઘૂસ્યો મેં કીધું આ બધું મારે કરવું છે અને મેં જ સિલેક્ટ કર્યો છે સબ્જેક્ટ અને હું ડેલિબરેટલી કોઈ પણ પ્રોજેક્ટ કરતો હોઉં છું મારી બહુ સખત મહેનત હોય છે પ્રોજેક્ટ પાછળ એટલે છે ને એ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ પણ મેં એવી રીતે બહુ દિલથી આમ એવો લીધો કે યાર અમારે કરવાનું જ છે અને ઘણા બધા યુ વોન્ટ બિલીવ મેં હમણાં જ અમને કીધું બધું ઘણા બધા કીધું કે યાર તું રેહાનની ફિલ્મ કેમ કરે છે એમ તો મેં કીધું યાર વિષય અલગ છે મને ગમ્યો છે અને મારી ઈચ્છા છે અને મારું બે ત્રણ ચેકમાં પેમેન્ટ આવી જવાનું છે પછી વાય નો હટ એવું સો એટલે મને વધારે રસ એમાં છે કે કોણે કીધું તો અને બીજું હતું કે હું બહુ સ્ટ્રોંગલી રિહર્સલ વર્કશોપ એના એના ડેડિકેટેડલી એના વર્કઆઉટના સેશન સાથે બધું મેં કર્યું અને આઈ એન્જોયડ ધેટ પ્રોસેસ એટલે મને એમ થયું કે આ ફિલ્મમાં ફિલ્મ કદાચ આમ ઉપર નીચે થાય મારા અમુક મોટી વાત હતા કે મેં કીધું યાર મને સેકન્ડ હાફમાં આવું જોઈએ છે મને ફર્સ્ટ હાફમાં આવું જોઈએ શું લાગે છે પણ એવા કન્વિન્સ કે નહીં મેરે કો એસે દેખાના હે બરાબર ઠીક હે તો ફિર પ્રોબ્લેમ નહીં હે પર આઈ થોટ સમવેર જો હમણાં રસ્તામાં પણ અમે લોકોએ વાત કરી પણ એ કેવું છે કે અમુક જે હું ડિરેક્ટરને એકવાર હું કન્વિન્સ હોય પછી આઈ ગીવ માય સેલ્ફ અને મને કમ્ફર્ટ ઝોન ઓલવેઝ થોડું ગમતું હોય છે કે હું કંઈક નવું કરું તો સી કેશ ઓન ડિલિવરીમાં બી આઈ ટ્રાઈડ સાહેબમાં ઇવન આઈ ટ્રાઈડ સો આઈ થોટ કે કંઈક નવું કરતા રહીએ વારંવાર ફિલ્મો સાથે સો આઈ એન્જોયડ યસ પ્લીઝ કન્ટિન્યુ બહુ સરસ મજાની આ આખી આખી કહાણી છે અને બહુ સુંદર રીતે એ રેગ્યુલર ઇન્ટરવલ પર તમને જકડી રાખી શકે એટલી બધી સરસ રીતે થઈ છે ક્રાફ્ટ ઘણું સરસ થયું છે ટેકનિકલી બહુ સાઉન્ડ છે સિનેમેટોગ્રાફી હોય કે બેકગ્રાઉન્ડ સ્કોર હોય એ બધું ડેફિનેટલી સ્ટેપ અપ લેવલ અપ છે આર યુ હેપી એટ ધ એન્ડ ઓફ ધ ડે કંઈ ને કંઈ હદ તક મેરે પાસ ભી ઓર મેરી ટીમ કે પાસ ભી હમ લોગો પાસ હમ લોગ ઇસ તરીકે સે જા રહે થે કે યે અપના લાસ્ટ ચાન્સ ઇવન મેં ખુદ શુરુ સે યે પ્લાન કરકે બેઠા થા કે યે મેરા લાસ્ટ ચાન્સ હે ઇસ ઇન્ડસ્ટ્રી મેં અગર યે વર્કઆઉટ નહીં હો રહા તો ઉસકે બાદ કુછ ઓર ઢૂંઢેંગે દંડી કે ઝંડી અને મોટે ભાગે એમાં જીતી જવાતું હોય છે પણ તમે ડેફિનેટલી આ મૂવીની ચર્ચા કરશો કારણ કે આ આપણી આપણી ભાષામાં છે એ ગેરંટી છે સો એક વખત ખૂબ ખૂબ અભિનંદન એન્ડ બિગ રાઉન્ડ ઓફ અપ્લોડ્સ ફોર ધ એન્ટાયર ટીમ ઓકે
અહીંયાથી પેલો એક મજેદાર રસ્તો અમે કંડારવા જઈ રહ્યા છીએ અને એ છે આપણો આ એક નવો મજાનો એક ગેમ રાઉન્ડ. તો શેલ વી બિગિન? ચાલો બિગ રાઉન્ડ ઓફ અપલોડ્સ ફોર ધ ન્યુ ફોર્મેટ. ओके, ये सवाल है रेहान, आप कह सकते हैं कौन आप में से जवाब देगा. आपका सबसे पहला और अभी का क्रश? मुझे जवाब देना है? नहीं, आपको तय करना है कि आप में से किसको पूछा जाएगा, कौन जवाब देगा. डिंपल बोलो. सचिन बोलो. मैनी. कौन? मैनी राव. मेरा जवाब देना है? नहीं नहीं, मेरे लिए नहीं, आपको आपके लिए जवाब देना है. સવાલ એ હે ક્લિયર લગાન ટીમ મે કિધર ખેલ રહી હૈ. તો વો કહેગા કિસકા જવાબ કોણ દેગા, ઉસકો અપને લિયે જવાબ દેના હૈ. મુજે લગા રેહાન કે લિયે. હા, ઉનકા ભી પતા હૈ. આન્સર માન કે જવાબ ભી બતાઓ. તમારો પહેલો ક્રશ અને અત્યારનો ક્રશ. ફોરએવર અને પહેલો ક્રશ પણ રિતિક રોશન જ છે, પહેલેથી હંમેશા રહેશે. ઓકે, સુપર 30 જોવા બેઠા છીએ. જે હોય એ કહો યાર. ઓકે ટીમ રેહાન, ફાઇન. ઇસ સવાલ કા જવાબ આપ મે સે કોન દેગા, યે આપ તય કરેંગે. અહીંયા બેઠેલા ઇન્સ્ટાગ્રામ પર કોના સૌથી વધુ ફોલોઅર્સ છે અને કેટલા? આ બહુ જનરલ નોલેજ નો સવાલ છે. કોન દેગા? મે ભી દે દઉં ઇસકા જવાબ. તો આ બતાઓ. મલ્લાર ભાઈ સબસે જ્યાદા ફોલોઅર હે, 1.1 મિલિયન. અચ્છા ઠીક, ચલિયે આપ દે દો કે. અચ્છા, આ પણ જનરલ નોલેજ નો સવાલ છે. રેહાન, ધીસ ગોઝ ટુ યુ. ડિમ્પલ બિસ્કુટ વાલાની કિચન માં કેટલી ચાવીઓ છે? ત્યારે ઘરે તો નરેશન આપવા ઘરે ઉત્સવ કો પકડા તો મેરી નજર રહે ગઈ થી. સામે વાળી ટીમ મે કોના લક્ષણ એવા છે કે જેલ માં જઈ શકે? તમે કોઈને પણ, તમે ત્રણે કોઈને પણ જવાબ કે આટે કહી શકો. એસા કોઈ જેલમાં જાયેગા ઓર ક્યું? રેહાન આપ લોગ હે. એક નહીં, દો લોગ હે. મેરે પાસે આપકો પહેલે ચૂઝ કરના હે, આપકો ખુદ કો જવાબ દેના હે. આપકો દો. તુમ દો, તુમ દો. અરે તુમ દો કે અભી આપને દે દી દિયા. હાય હાય હાય. અચ્છા યાર, છે ગયા. એટીટ્યુડ. મેરે હિસાબ સે દો લોગ હે તો જેલ મે જા સકતે હે. એક નહીં. કોન? દીપ ઓર અલીસા દોનો. હાય. વાય? અભી વો તો અલીશા જઈ શકે છે જેલમાં.
आधे हाथ से मार लिया है। इतना प्यारा और सफेद झूठ किसी ने सुना है? मतलब ऐसा झूठ नहीं था, बटर का डब्बा लेके बैठी है। डन डन आने दे सर। धुआंधार ना प्रमोशन में सामेनी टीम में से कौन सबसे ज्यादा टेंट्रम्स दिखाड़े छे? अब ये आप किसी को भी कह सकते हो जवाब देने के लिए। प्रोड्यूसर था तो कौन है आप? ए सी वाई मैं बस मारू नाम दे रहे हो। अरे वाओ यार, दैट्स सो स्वीट। ठीक है रिहान, नक्की करजो आमांथी कोण सवालनो जवाब आपशे। नीचेनामांथी कई क्वालिटी तमारा मते कया एक्टर एक्ट्रेसेस में छे? ये एक सेकंड आना अगला ना जवाब हु चेंज करवा का। ना 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 नो गयो हु नहीं रिहान करके आने हो तू के। अरे यार मैं क्या जाके बात करूंगा, आप चले जाओ ना, आप इंटरव्यू दे दो ना, इसी से बधा ना माथे। ओके ओके सेफ थई गया वाला। पर पहला आंसर माने पछि जवाब अरे पछि जवाब भेज आपको पछि जवाब भेज आपको। मैं क्या बात करूंगा, फिर वही बातें करता रहता है ऐसा। ना ये भी अरे क्या ये बता ना मान के, अरे आप चले जाओ ना, अने मारू नाम ना हो ये वाला प्रमोशन। ओ तो भी એટલે રિહાન નું નામ લીધું હોય પણ નેત્રી ને આગળ આ વ્યક્તિગત વાતો રાખવાની કે એડિટ કરવાની? રાખવાની હવે ક્રશ રાખવાના છે પછી હમણા નામ લીધું યાર એ તો બહુ। ओके रेहान, सबसे पहले तो आप बताओ इन दोनों में से किसी एक को चूज करो इस सवाल का जवाब देने के लिए, कौन? नेत्री की डिंपल? सवाल बाद में आएगा, पहले बेटे खेलेगी ये थोड़ा सही खेलेगी। हां डिंपल, मैंने अभी डिप्लोमा एक मिनट तो पति के ऊपर है ना जवाब बका, नक्की कर ली तू डिंपल ने आपसे। ओके डिंपल नेत्री तो मैं ओके ओके। नीचे नामांथी कई क्वालिटी तुम्हारा मते काया एक्टर एक्ट्रेस इसमें छे? ओके सेंसिबिलिटी अलीफा विटीनेस नेचुरल अलीशा कमर्शियल वैल्यू मल्हार कोऑपरेटिव अनेत्री टेंट्रम्स मी अरे रे रे नेहा नेत्री सामने जॉइन के मी ના એટલે હું રિયાનો નામ હું એક્ટર એક્ટ્રેસ કીધું તમે એટલે મેં ડિરેક્ટર નામ કીધું। યુ ગોટ યલો લેડી હા સેન્સ્યુઅસ અપીલ अच्छा रिहान ये अब अगला जो सवाल है उसके लिए कौन जवाब देगा? तीन में से किसी एक को पसंद कीजिए पहले। આ લોકોની જાસૂસી કરવામાં આવે તો શું જાણવા મળી શકે? નેત્રી મલ્હાર ઠાકર એમનો ક્રશ ને નોટ લાઈક ક્રશ આમ રીઅલ કેરેક્ટર રીઅલ પાર્ટનર ના એ યાર હા એમની ગર્લફ્રેન્ડ ઓકે આરોહી પટેલ એનો તો જાસૂસી કર કલેક્શન ઓફ માર્વેલ થિંગ્સ એ તો આવે બધું જગ જાય હા આરોહી પટેલ નો તો આઈ ડોન્ટ નો બોયફ્રેન્ડ ના New film. Diksha Joshi. Halma kya chahiye? Haan, Halma. Kya hai yaar? Haan, wo kidhar hai? Haan, kidhar hai? Divyang Thakkar. Same. What is he doing? Ojas Rawal. Ojas Rawal? Maybe he is secretly married. I don't know. Oh. Ram Mori. Chupaili Scripto. Alisha Prajapati no boyfriend
અને લાસ્ટ અરે હમ ક્યાં છે અમની ક્યાં ગર્લફ્રેન્ડ છે તો ભી મેં ઓકે લાસ્ટ બટ નોટ લીસ્ટ બાય એની મીન્સ નિસર્ગ ત્રિવેદી આઈ ડોન્ટ હેવ નો પ્રોજેક્ટ્સ કારણ કે મને હંમેશા બહારથી જ ખાવા પડે છે કે This is so easy, Baba. Okay, great round. Bye, Jordan. Are you on it? Wow. I think basically, this is my first time. હાજર રહેલા માંથી કોઈ એક ની સાથે ચા પીવા જવાનું હોય તો કોની સાથે જા અને કોઈ એકની સાથે ચા પીવાનું ટાળવાનું હોય તો કોની સાથે ટાળ ચા પીવાનું હોય તો ડિમ્પલ ઓકે ટાળના હો તો દી ઓ શિટ તો ચલો દી પછી સુધી મેરા ભી નંબર આયા હા દેવા રેન્ડમ રેન્ડમ ઠીક હે દી કે લિયે કોઈ સ્પેસિફિક રીઝન નહીં હે ચાર દિન સે રોજ ઉસકા શકલ દેખ રહા હું કિતના સાથ મે બેઠુંગા આઈ નો આઈ નો આઈ નો આપ કોન દેગા જવાબ વધારે સેફ શું છે વેલેન્ટાઇન્સ ડે કે શિવરાત્રી દર્શન કરીને ઘર ઓકે અચ્છા યે ધીસ ગોઝ ફોર યુ નેત્રી ડિમ્પલ ઓર આરિશા મેસે કિસી એક કા सिलेक्शन करना है नीचे के सवालों में अब आ रहा है ત્રણ માંથી કોણ સ્કૂલ થી સિદ્ધુ સેટ ઉપર આવી ગયો છે સ્કૂલ અમે લોકો સ્કૂલ્સ માં નતા હે નહીં મતલબ બાબા ઉસકા એજેન્ટમેન્ટ હી દો કિડ્સ કેસે બચ્ચા જૈસા બિહેવિયર અચ્છા હા હા કેવો પડે યાર ભાઈ હે થેન્ક યુ એવરીવન આલિશા કુછ ભી મતલબ આલિશા કુછ ભી દૂસરા ફિલ્મ માં ત્રણ માંથી કોનું ઓન સ્ક્રીન અપીયરન્સ તમને સૌથી વધારે સારું લાગે છે કોણ સબસે જ્યાદા ફ્લર્ટ કરતા હૈ તીનો નહીં અરે આપકે સાથ નહીં કહીં ઓર કિસી મુજબે કોની ગુજરાતી સૌથી સારી છે આ ત્રણે માં કોની ફેશન સેન્સ તમને સૌથી સારી લાગે છે કોની ફેશન સેન્સ આ ત્રણેયમાં સૌથી ખરાબ લાગે આલિશાનો રોલ આલિશા ન કરતો તો કોણ કરતો સદાગર ઓકે આ ત્રણેયને રિપ્લેસ કરવાના હોય તો કોણ ત્રણ હોય પહેલી શ્રદ્ધા થઈ ગઈ હા આલિશા કે રોલ મે સદાગર ડિમ્પલ કે રોલ મે દીક્ષા જોશી इनके रोल के लिए एक दो ऑप्शन थे एक श्रिया तिवारी और एक मैनी राव वो मैनी का सर्कल अब खत्म हुआ कुछ याद आया हां मेरी कुछ बात हुई थी दे आर वेरी क्लोज टू कैरेक्टर हमने कहा पूछा परफेक्ट माय गॉड टीएमआई माय गॉड ओके चलिए नेक्स्ट सवाल अब ये खत्म हो गया अब सिलेक्ट कीजिए इनमें से कौन जवाब देगा डिंपल आलिशा
તમે જોયેલી નિમ્પલ અરે આ કાલથી આવું છે નિમ્પલ તમે છેલ્લે જોયેલી એક ફિલ્મ જે તમને બહુ જ ઓવરરેટેડ લાગી હતી ઓવરરેટેડ ગુજરાતી ફિલ્મ ગુજરાતી યાર આપણે એ બધું ગુજરાતી હા હા એકદમ જલસો ડાઉનલોડ ઇટ યાર આવું તો મુજે ઇસકા જવાબ પતા હે ઓવરરેટેડ ગુજરાતી ફિલ્મ તો મે પ્રીમિયર ના થાઉતી ડિમ્પલ કો કોન સા ફિલ્મ લગાવો મુજે પતા હે નહીં તે માનતો નહીં કોઈ પ્રોડ્યુસર ફોન નહીં કરે ના ના નથી આપો માર ઇટ્સ ઓકે મને કહે મને કહે કેન્સલ કેન્સલ આપ કોણ જવાબ દેગા તમે જમવામાં ટ્રાય કરેલી સૌથી અજીબ વસ્તુ ઓકે થેન્ક યુ ટ્રાય કરેલી તો મને નથી ખબર પણ ઢોકળા ને સોસ બહુ બકવાસ લાગે છે અકોર્ડિંગ ટુ યુ યાહ ઓકે લાગે ઓકે પરફેક્ટ પરફેક્ટ और ये सवाल तीनों को जाता है ये सवाल तीनों को जाता है ये सवाल तीनों को जाता है नेत्री तू ना होत तो कौन होत तेरी जगह धुआं धर्म किंजर राजप्रिय ओके गुड तुमने तुम डायरेक्टर ना होत तो धुआं धर्म डायरेक्टर तरीके बीजू कौन होत जयविन मोदी પહેલો સવાલ છે કોણ જવાબ આપશે દીપ ફસાઈ દે બહુ તમે પહેલી વાર શું પરફોર્મ કર્યું હતું એ યાદ છે મેં બિલકુલ યાદ છે હું સ્ટ્રીટ પ્લે કર્યો હતો મેં છઠ્ઠા ધોરણમાં ત્યારથી એક્ટિંગ કરી ઓકે મારા સવાલ હવે પછી તું નક્કી કરજે એક એવા કલાકાર જેના કારણે તમે આ ફિલ્ડમાં આવવાનું નક્કી કર્યું આ સવાલ કોને જાય અલીશાન સર આપશે એટલે કોઈ પ્રિસાઇઝ એક્ટરને જોઈને નથી આવવાનું થયું પણ એ જે દૂરથી જે દેખાય છે ને ગ્લેમરસ વર્લ્ડ ગ્લેમરસ ઇન્ડસ્ટ્રી આ તે એનાથી આઈ વોઝ અટ્રેક્ટેડ પણ અંદર આવ્યા પછી આઈ રિયલાઇઝ ધ રિયાલિટી શું છે એક્ઝેક્ટલી એન્ડ નાવ આઈ અન્ડરસ્ટેન્ડ ધી એક્ઝેક્ટ મિનિંગ ઓફ બિંગ એન એક્ટર એટલે એવું પ્રિસાઇઝ કોઈ એક્ટરને જોઈને મને નથી થયું પણ યાર ઓકે મતલબ ધીસ ઇઝ ફોર યુ યસ સર દીપનો અને અલીશાનો ટિન્ડર બાયો શું હોઈ શકે કોઈ તો રાઇટ્સ અપ કર લો તમારી લાસ્ટ સેલ્ફી કોની સાથે છે અરે હમણાં જ પેલા કોઈ હમણાં જ્યાં અમન જોડે વિથ ફેન્સ કોઈ નામ લેલું હમણાં જ ગયા આણંદ ત્યાં એટલે કોઈ થિયેટર વિઝિટ હા એક પેલા આંટી નક્કી કરવું પડશે
દીપ જોયા વગર કહો તમે છેલ્લો ફોન છેલ્લો કોલ કોને કર્યો તો રેહન ક્યાં પહોંચ્યો ભાઈ ઓકે દીપ જોયા વગર કહો કે આલિશાના કોલ લિસ્ટમાં છેલ્લો કોલ કોનો હશે રેહન ને મારું નહીં પડે એટલે રેહન ના આલિશા કરે છે મેં તો બીટુ કોલ લેવો હા રેહન જ છે લાસ્ટ ઓકે દીપ જોયા વગર કહો મલારે છેલ્લે કોને કોલ કર્યો છે આ જીગર ભાઈ ને આઈ એમ શ્યોર કરેક્ટ આઈ એમ શ્યોર ટોટલી રાઈટ હમણાં જ હા આલિશાએ છેલ્લે કોનો કોલ કાપ્યો હશે તમારા નામે ફરતી અફવાઓમાં સૌથી ખરાબ અફવા આઈ સિલેક્ટ માય હીરોઇન્સ બહુ ખરાબ છે પણ ઓફકોર્સ અને એના સિવાયનું બધા સિલેક્શનમાં હું ઉભો રહું છું કે આમને જુઓ આમને જુઓ આમને ટ્રાય કરો પણ હિરોઈન બહુ પડતો નથી અને એની જ વાતો ચાલે છે બીકોઝ કે મારા નસીબમાં બહુ બધી ફિલ્મ અને બહુ બધી હિરોઈન્સ આવી સો પીપલ લાઈક એટલે એવું લાગે કે હું કહેતો ઈશ કે નેક્સ્ટમાં ડિમ્પલ ये एक सिग्नल है अगले मेकर्स को नहीं नहीं ऐसा कुछ नहीं है भाई કોઈ પ્રોબ્લેમ નથી હું એક જ વ્યક્તિ જોડે કામ નથી કરતો એ જગ જાહેર છે એટલે મેં કીધું બિંદાસ તમારે જેની જોડે કામ કરવું મને એકદમ લ્યો એકદમ ઓકે છે બીકોઝ આઈ કુડ હેવ ટેલ યુ ને કે અમારા કિંજલ ને લો કે કારણ કે અમારી પેરિંગ એવી છે એનો રોલ એવો છે પણ મેં કીધું કે ફાઇન નો પ્રોબ્લેમ એટલે આઈ એમ સો ઓકે વિથ ઇટ જે પણ કેરેક્ટર હોય એમ કારણ કે આ સવાલનો જવાબ તમે આપ્યો છે આ સવાલનો જવાબ તમારે જ આપવો પડશે કોની સાથે તમને તમારી સૌથી સારી પેર લાગે છે ઇન્ડસ્ટ્રીમાં આરોહી આરોહી વી હેવ ધેટ બોન્ડ એટલે એ બહુ નેચરલી ઊભું થઈ જાય અને કોની સાથે તમારી પેર તમને ખુદને ગમતી નથી શું વધારે તમને અનુકૂળ પડે છે સ્પોન્ટેનિટી ઓફ થિયેટર કે રીટેક્સ ઓફ ફિલ્મ સ્પોન્ટેનિટી ઓફ થિયેટર તમને શું લાગે છે આ ફિલ્મ તમે ના કરી હોત તો કોણ હોત તમારા સ્થાને મારી જગ્યાએ ઇતન કુમાર હોત બીકોઝ એમનો ઓરા એવો છે કે હી આમ ભલે એમની ઉંમર હશે 40-50-55 જે હશે પણ એમનો ઓરા છે ને હી ઇઝ સ્ટીલ યંગ હી ફીલ્સ ધેટ હી ઇઝ યંગ અને છે એમની બ્યુટી તમારો આ જ સવાલનો જવાબ છે એટલે આ સવાલ પણ તમને છે તમને લાગે છે કે હિતેન કુમાર ફિલ્મમાં જસ્ટિફાય થયા છે અથવા તો આનાથી વધારે એક્સપ્લોર થઈ શક્યા હોત થઈ શક્યા હોત એકાદ બે સીન હજી એડ થયા હોત તો સેકન્ડ હાફની બ્યુટી હજી વધારે સારી હોત પણ હી હેઝ ધેટ ડિફરન્ટ ચાર્મ એટલે જ્યારે આવે છે ત્યારે એ સીન એમનો જ હોય છે એન્ડ વિચ આઈ લાઈક અબાઉટ ઓન દેટ નોટ મેં સબસે કહેના ચાહુંગા જે લોકો ગુજરાતી ફિલ્મ જુએ છે અને ગુજરાતી ફિલ્મના ચાહકો છે અને જે લોકોને ગુજરાતી ફિલ્મો બનાવી છે હિતેનભાઈની તમારે નોંધ લેવી જ રહી અને એટલો બધો ગજબનાક અપીરિયન્સ છે એમનો એટલો બધો ચાર્મ છે કે એ હજી પણ આખે આખી ફિલ્મને પોતાના ખભા ઉપર લોકપ્રિયતાના જુદા જ સ્તર સુધી લઈ જઈ શકે એમ છે હિતેનભાઈ પાસેથી આપણે ઘણી બધી મૂવીઝ જોવાની અપેક્ષા રાખીશું હિતેનભાઈ ખૂબ બધી મૂવીઝ કરો અને વારંવાર આવો હું માનું છું કે બહુ નબળી તાળીઓ છે હિતેનભાઈ માટે એક જોરદાર ઓકે મલ્હાર કોણ હવે અલીશા કયા એક્ટરે તેની ફેશન સેન્સ બદલવી જોઈએ મારે નામ આપું જો યસ સોની અરે એક્ટર એટલે હીરો છે
પૂછવો હોય તો પછી એક્ટ્રેસ કરીને પૂછી લઈશ પછી. આમાંથી કયો ટેસ્ટ ઇન્ડસ્ટ્રીની એક વ્યક્તિ સાથે સૂટ થાય છે? ટેસ્ટ ઓકે, કોની સાથે સૂટ થાય છે, એની સામે તમે કોનું નામ લેવા માંગશો? ગળ્યો ગળ્યો આરતી પટેલ. તીકો મોનલ ગજ્જર. તુરો ઈશા કંસારા. કડવો દીક્ષા જોશી. ખાટો વ્યોમાનંદી. ખારો ખારો જાનકી બોડીવાલા. ઓકે, નેક્સ્ટ સવાલ. કોણ દીપ? તમારું એક અંડરરેટેડ કામ જેની જોઈએ એવો રિવોર્ડ નથી મળ્યો? તમારી ખરાબ આદત? મારી ખાવાની પેટર્ન્સ. ઓકે, સૌથી મોટું જુઠ્ઠાણું? મને તમને હું ખોટું નથી બોલતી, પણ ક્યારેક ફોન ના અટેન્ડ કરવા માટે કંઈક બોલવું. ઓકે, એક ફિલ્મ જે માત્ર ને માત્ર તમે બ્રેડ એન્ડ બટર માટે કરી? એવી કોઈ ફિલ્મ નથી કરી. બ્રેડ એન્ડ બટર માટે ફિલ્મ નથી કરી, કરી પણ એટલી ફિલ્મ કરી જ નથી. હા, હજી એટલી ઓફર નથી થઈ મને. આઈ વિશ હવે 2000 પછી 12 માં એડ કરવાનું બાકી છે. સોરી. ઓકે, વર્સ્ટ નાઇટમેર? ઘરોડી. ઘરોડી? હા, આઈ હેટ, મને બહુ ડીપ લાગે. બાથરૂમ? બાથરૂમ ઘરોડી. વર્સ્ટ? વર્સ્ટ કેઝ્યુઅલ રિલેશનશિપ? આઈ હેવ નેવર હેડ કેઝ્યુઅલ રિલેશનશિપ. ઓકે, યુ હેડ લાઈક બેસ્ટ રિલેશનશિપ? આ મારા મમ્મી પપ્પા લાઈવ જોઈ રહ્યા છે. બ્રેકઅપ થઈ ગયા પછી શું જોવે, શું હાલ હોય? અને આ તો તમને જ છે. બેસ્ટ એન્ડ વર્સ્ટ થિંગ અબાઉટ બીંગ મલ્હાર ઠાક? બેસ્ટ થિંગ ધેટ આઈ એન્જોય લોટ ધીસ ફેઝ, અને વર્સ્ટ થિંગ કે થોડી પ્રાઇવેટ લાઈફ ઘટી ગઈ છે. સો એટલે આઈ એમ લાઈક ચિલ ગાય યાર, હું ક્યાંય બી બેસું ક્યાંય બી, પણ હવે બધું અઘરું પડી રહ્યું છે થોડું. એટલે આઈ હેવ ટુ પ્લાન મીટિંગ્સ, જે હું પહેલાં એમ જ ભાઈ ક્યાં છે એમ જતો હતો, એવું. દેટ પબ્લિક બેસ્ટ એન્ડ વર્સ્ટ લાઈફ. પરિવાર અફેક્ટ થાય છે, કારણ કે નથી ઘરે સમય અપાતો, પણ ઓફકોર્સ ઇટ્સ અ પાર્ટ લાઈફ. ઓફકોર્સ ઓફકોર્સ. કોઈ પણ કો સ્ટારની બિચિંગ કરી છે? અરે ઘણી, પુષ્કળ. કોની? એટલે થઈ જશે, મેં મનોજ જોશી સાથે કામ કર્યું, એમની બીજી તો અહીંયા બેસીને કરી. હા, પછી એક બે હીરોના નામ નથી લેવા, પણ એ લોકોની બી બીચિંગ એટલા માટે કરી હતી, બીકોઝ દે આસ્ક દેટ યુ હેવ ટુ લર્ન, કે દે આસ્ક સો મેની મોમેન્ટ. એમ નહીં, પેલું મેકઅપ શું છે, મારો આ શું છે, મારા ટેન્ટ unnecessarily. એટલે sometimes I feel કે ચલ ને ભાઈ ડાયલોગ બોલ ને દોસ્ત. પણ ઘણી બધી એક્ટ્રેસીસ ની વાત કરી ત્યારે આ મુદ્દો આવતો જ હોય છે. નેત્રી, આલિશા, તમને ત્રણ માં જે પણ જવાબ આપો, પણ આ ખરેખર એવું હોય છે કે દે આર વેરી પર્ટિક્યુલર, અથવા ખાલી ટેન્ટ્રમ્સ હોય છે કે નો, દે રિયલી નીડ ઇટ? હું તમને મારે એક આન્સર આપવો છે. હું તમને કહું, મેં આટલી બધી ફિલ્મો કરી ને નૈશદભાઈ, એમાં હિરોઈનના ટેન્ટ્રમ મને સમજાતા જ નથી. યુ પ્રૂવ યોર સેલ્ફ ફર્સ્ટ મેન. એટલે આજે છેલ્લો દિવસમાં મને કેટલા પૈસા મળ્યા હતા, એટલે અને અત્યારે મને કેટલા પૈસા મળે એની ચર્ચા નથી, પણ છેલ્લો દિવસમાં જેવો હતો ને એવો જ હું મારી 20મી ફિલ્મ પછી પણ છું. એટલે આઈ એન્જોય, એટલે યુ શુડ એન્જોય ધી સ્પેસ. એટલે અને ઘણા લોકો શું થાય, એક્ટ્રેસીસ સુવિધાઓમાં પડી જાય છે કે મારો પર્સનલ મેકઅપ, મારી પર્સનલ ટીમ, મારું પર્સનલ ફૂડ, મારું ડાયટનું કોણ છે. અરે ભાઈ, એન્જોય બ્લડી, યુ કાન્ટ પ્રૂવ યોર સેલ્ફ, યુ પ્રૂવ યોર સેલ્ફ ફર્સ્ટ. એટલે આજે આ લોકોની ફિલ્મ્સ, ત્રણ ચાર ફિલ્મો પહેલાં રોકેટ સિંગ સાબિત થાય કે બોસ ક્યાં વાત હૈ, આ ત્રણના નામે હવે લોકો ફિલ્મો જોવે છે, દેન યુ વોન્ટ બી એબલ ટુ આસ્ક, ઓટોમેટિકલી તમને મળશે. ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ. કરેક્ટ. એવું, એટલે આ ફેઝ મને ખાલી એવું લાગે છે કે સમટાઇમ્સ યુ રીલી નીડ ઇટ, ઓર યુ જસ્ટ કે મારે જોઈએ છે. સમ પીપલ આઈ થિંક
બેઝિકલી મારી તો ટુ બી વેરી ઓનેસ્ટ ઇફ આઈ ગો ઓન અ ફ્લોર મારી બેઝિક ડિમાન્ડ એ હોય છે કે ભાઈ વોશરૂમ ક્લીન છે ને બસ ધેટ ઇઝ માય થિંગ બેઝિકનેસ અધરવાઇઝ આઈ હેવ ડન ફિલ્મ્સ વેર આઈ હેવ નોટ ઇવન પુટ અ સિંગલ ડોટ ઓફ મેકઅપ ઓન માય ફેસ સુવિધા વાળા કે ભાઈ એ અટેન્શન કે એ કદાચ મેબી દે માઈટ નીડ ધેટ કે મને આ જોઈએ છે લાસ્ટ કરતા ભી દે વોન્ટ ધેટ અટેન્શન પેમ્પરિંગ યા દે વોન્ટ ધેટ પેમ્પરિંગ અને ઇટ્સ સમટાઇમ્સ ઇટ ઇઝ ઓલસો વિથ ફ્યુ બોયઝ ઓલસો યા યા સો મેની આઈ સીન મેન બહોત સિમ્પલ હોતા હે કે એક બેસિક નીડ હોતી હે ચાહે વો સ્ટાર હો કે એક્ટર હો અરે ઇસકા ડિમાન્ડ હોતા હે જિસકા નીડ હોતા હે કે વો સ્ક્રીન પે અચ્છા લગે સાહેબ મેં જાતો અચ્છા લગે અરે કેરેક્ટર વાઇઝ લગના ચાહીએ અરે હું એમ કહું કે કેટલું બધું કહેવું છે આલોક ની તો માફ કરો એટલે એક હું તમને કહું રિક્વાયરમેન્ટ અને ટેન્ટ્રમ આ બંને વચ્ચે એટલી પાતળી લાઈન છે ને કે વ્યૂ ઇફ યુ આસ્ક ફોર એન એપલ યુ વિલ ગેટ ધ એપલ પણ તમે જ્યારે એવું કહેશો ને કે સફરજન આવે પછી હું શોટ આપું ધેટ્સ ધ ટેન્ટ્રમ આટલો જ ફરક છે પણ મલ્હાર તું તો હવે ખાસી વિશે ફિલ્મો અને ઘણા અનુભવીશો તમે લોકો સિનિયર્સ ને તમે આ બિહેવિયર માં ક્યારે નથી જોયા નથી જોયા જનરલી નથી જોયા મેં હિતન કુમાર ના એક એક આઈટમ એવું પૂછતા જોયા નથી એવું કે યાર ક્યાં છે ભાઈ ચા તો લાવો યાર અને એની જગ્યાએ શું છે ચા આવી છે આટલો જ ફરક છે એમ પણ હી સો ગુડ અને મેં સિનિયર્સ જોડે એટલા કામ કર્યા છે એકાદ બે દિગ્ગજ કલાકારોને છોડીને બાકી મેં કોઈ ટેન્ટ્રમ્સ વાળા એવા કલાકારોને જોયા નથી કે જે એક્ટર્સને પ્રોડક્શનને પ્રોડ્યુસરને અને પ્રોડક્શનના છોકરાઓને હેરાન કરે એવું એક પણ જોયું એબ્સોલ્યુટલી અને એ વાત સાથે હું સંપૂર્ણ સહેમત છું એક વખત જોરદાર તાળીઓ આપણા બધા જ સિનિયર્સ જે વાત અનુભવની આંખ શીખવાડે છે ને એ બીજું કશું કોઈ શીખવાડતું નથી તમે એમને કોપી પેસ્ટ ડિરેક્ટલી કંટ્રોલ સી કંટ્રોલ બી કરો ને તો પણ તમારા જીવનમાં તમારી કરિયરમાં બહુ મોટો ફેરફાર આવી શકે એમ છે આ સવાલ આ ત્રણમાંથી કોઈને પણ રહી શકે હવે પછી અલીશા અલીશા છેલ્લે વાંચેલી એક ગુજરાતી બુક જે યાદ રહી ગઈ હોય નથી વાંચી મેં ગુજરાતી બુક એક કૃષ્ણાયન કરીને છે એ મેં સ્ટાર્ટ કરી હતી પણ કૃષ્ણાયન કરીને નહીં કૃષ્ણાયન એક વિરાટ કોહલી કરીને પ્લેયર ડાઉનલોડ કરી લેજો વાચિકમ મખમલ ઘણું બધું કવિઓનું ડાઉનલોડ રાઈટ નાઉ ઓકે મલા ધીસ વન ગોઝ ફોર યુ એન્ડ ધીસ ઇઝ ધ લાસ્ટ વન ધુઆધાર સાથે એક ફરિયાદ હોય તો એ કઈ છે અને એક ખુશીની ક્ષણ જો વહેંચવી હોય તો એ કઈ ખુશીની ક્ષણ વહેંચ્યું હોય કે મારી પહેલી ગુજરાતી ફિલ્મ આફ્ટર પેન્ડેમિક રિલીઝ થઈ વિચ ઇઝ ધ બેસ્ટ મોમેન્ટ ફોર મી કારણ કે લાસ્ટ પણ મારી હતી ને ફર્સ્ટ પણ મારી છે દેટ આઈ એમ એન્જોયિંગ ઇટ બીજું ટીમ મેમ્બર્સ આઈ મીન ટેકનિકલ ટીમ કુડ હેવ બીન બેટર ઇન દેટ વે સો Though the film is quite appreciated for the technical side, yeah, yeah. you still feel... I still feel that it could have been a better. એટલે સમજો કે આ બેસ્ટ છે તો સુપર બેસ્ટ તો છે જ વાતમાં બી છે એવું સો ઇટ કુડ હેવ બીન બેટર વી ટોક્ડ અબાઉટ ઇટ સો અને બીજું એવું લાગ્યું કે ધ ફ્લો ઓફ ધ ફિલ્મ કુડ હેવ બીન બેટર કે જે આમ જે આપણે કહેવી છે વાત એ પોઈન્ટ પર જલ્દી આવવું દેટ્સ ધ ફીલ ઓન ધેટ નોટ બિગ રાઉન્ડ ઓફ અપલોડ્સ ફોર ઓલ ધીસ ટેલેન્ટેડ બંચ ઓફ પીપલ બહુ જ મજા પડી છે આજે બે ત્રણ વસ્તુઓનો ખૂબ આનંદ છે એક તો બે એક વર્ષે આ કોન્વર્સેશન ફરી થયું છે એનું કારણ છે કે બે એક વર્ષે કોઈ મૂવી થિયેટરમાં રિલીઝ થઈ રહી છે કલાકાર તરીકે દર્શક તરીકે ભાવક તરીકે ચાહક તરીકે અને આ ભાષાના એક અદ્ભુત પ્રેમી તરીકે પણ આપણી ભાષાનું આટલું બધું મોટું કામ થતું હોય તો તમારે એની પડખે ઊભા રહેવું જોઈએ એવું મારું માનવું છે અમે અમારા સંગીત સાહિત્ય અને અમારા પ્રયત્નો સાથે ઊભા છે તમે સામે દર્શક થઈને ઊભા રહેશો તો અમારું કામ પહોંચી જશે બસ એનાથી વિશેષ કંઈ કહેવું નથી આ મૂવી રિલીઝ થઈ ચૂકી છે અદ્ભુત છે જો જોઈ લીધી હોય તો છેલ્લો ભાગ કોઈને નહીં કહેવાનો ઇન્ટરવલ તો બિલકુલ કોઈને નહીં કહેવાનો અને બાકી એના વિશે બધી જ વાતો કરવાની પણ ડેફિનેટલી આ મૂવી જોવા જજો ઓન ધેટ નોટ
આ સરસ મજાની વરસાદી ઝરમર સાંજે ધ્યાન રાખજો પોતાનું, મૂવી જોવા જજો અને જલસો કરતા રહેજો. ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી વેરી મચ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આવજો.